ઘર્તેશ્વર તાલુકાના વડુ મથક સેવાલિયાના દરિયાઈ સોસાયટીના રહીશોમાં ફેલાઈ રહેલી રોગચાળાની દહેશત, તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં. હાલ ચોમાસાની ઋતુ ચાલે છે ત્યારે દરેક જગ્યાએ વરસાદ વરસવાના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાના પ્રશ્નો સામે આવ્યા છે. ક્યાંક પાણી તો ક્યાંક ગંદકી તો ક્યાંક કીચડ થવાના પ્રશ્નો તાલુકાના દરેક સ્થળેથી આવી રહ્યા છે. ત્યારે ગળતેશ્વર તાલુકાના વડુ મથક સેવાલિયા બજારની હાલત કફોડી બની છે. બજારમાં ઘણી જગ્યાએ કચરાના ઢગલા પડ્યા છે, તો ક્યાંક ગટરોના પાણી બહાર આવ્યા છે, તો ક્યાંક પીવાનું પાણી દૂષિત થવાની બૂમો ઉઠી છે. ત્યારે આજ રોજ સેવાલિયા બજારમાં અવધૂતથી આગળ જતા હુસેની સોસાયટી તથા દરિયાઈ સોસાયટીના રહીશો દ્વારા ગંદકી બાબતે વિરોધ ઉઠાવ્યો છે. ત્યાંના રહીશ માજી ડેપ્યુટી સરપંચ મોહમ્મદભાઈ આયવોરા દ્વારા જાણવા મળ્યું છે કે દરિયાઈ સોસાયટીના રસ્તા પર કચરાના ઢગલા પડ્યા છે. વરસાદ પડવાના કારણે ગંદકી વધી ગઈ છે અને માથું ફાટી જાય તેવી ગંદકી દૂર આવી છે તથા કચરાના ઢગલા પાછળ ગંદા પાણીની ગટર તથા પીવાના પાણીની ગટર બંનેમાં લીકેજના કારણે પીવાનું પાણી દૂષિત થયું છે, જે બાબતે સેવાલિયા પાલી પંચાયતને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જો સ્થવરે પગલાં લેવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. તો સ્થાનિક રહીશોની માંગને લઈ આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરી રોગચાળો ન ફાટે તેની કાળજી લેવા લાગતા વરગતા જવાબદાર વ્યક્તિઓ યોગ્ય પગલાં લે તેવી રજૂઆત કરવામાં આવી છે. રાકેશ મકવાણા, ZS TV, ખેડા. અવધૂતથી જતો રસ્તો અને અમારી સોસાયટી હુસેની સોસાયટીને દરિયાઈ સોસાયટીની આગળ આ ગંદકીના ઢગ એટલા બધા છે. વારંવાર રજૂઆત કરતા, પેપરમાં આપતા, અનેક વાર રજૂઆત કરી છે પંચાયતમાં. પંચાયતના જનપ્રતિનિધિએ, અમા માજી ડેપ્યુટી સરપંચે, ગ્રામજનોએ, સોસાયટીના દરેક નાગરિકોએ રજૂઆત કરવા છતાં બેરા કાને કોઈ અવાજ અથડાતો નથી. અને અહીંથી મેઇન પાણીની પીવાની પાઇપ લાઇન જઈ રહી છે અને એ પાઇપ લાઇનની બાજુમાં જ આ ગટરનું પાણી લીકેજિંગ થઈ રહ્યું છે અને એ પાણી દૂષિત પાણી લોકોને પીવામાં આવી રહ્યું છે અને આનાથી રોગચાળો પેદા થાય તેવો ભય છે. માટે લાગતા વળગતા અધિકારીઓએ એની પર પૂરતું ધ્યાન આપી સત્વરે આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. સ્થળ પર આવી અને તપાસ કરીને લાગતા વળગતા અધિકારીઓ આવી અને આને જાત તપાસ કરી અને આનો યોગ્ય નિર્ણય કરે તેવી અમારી અપેક્ષાઓ છે.